विद्यार्थी मित्रों, आज आपणे ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર નવા વર્ષના સંકલ્પો પાઠનો અભ્યાસ કરીશું. નવું વર્ષ આવે, દિવાળી પછી નવું વર્ષ આવે એટલે દરેક માણસો કંઈક ને કંઈક નવા નવા સંકલ્પો લેતા હોય છે. નવું વર્ષ આવે એટલે સંકલ્પો, નવા સંકલ્પો લેવાની દરેકની અંદર જિજ્ઞાસા હોય છે અને નવા સંકલ્પો લેતા પણ હોય છે, પણ એ સંકલ્પો લાંબા સમય સુધી ટકી શકતા નથી. તો એવો જ આ અહીંયા પાઠ છે કે નવા વર્ષના સંકલ્પો. તેના લેખક છે બકુલ ત્રિપાઠી. સૌ પ્રથમ આપણે થોડોક લેખક પરિચય મેળવી લઈએ કે બકુલ ત્રિપાઠીનો જન્મ 27/11/1928ના રોજ નડિયાદમાં થયો હતો. તેમણે અમદાવાદની અંદર વાણિજ્ય સંચાલકના તેઓ અધ્યાપક હતા, એટલે કે તેઓ HL કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર તરીકે તેઓ ફરજ બજાવી. તેમણે સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડી અને વિલક્ષણ દ્રષ્ટિબિંદુ જોઈ અને તેમણે હાસ્ય નિબંધો સર્જ્યા છે. તેઓ ગુજરાતના જાણીતા હાસ્ય લેખક, નિબંધકાર, નાટ્ય લેખક, કવિ તેમજ કટાર લેખક હતા. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં, એટલે કે 1996માં લિમ્કા બુક ઓફ રેકોર્ડની અંદર દર્શાવ્યા પ્રમાણે તેમણે ભારતમાં જ એક અખબાર, એ અખબાર હતું ગુજરાત સમાચાર, એટલે કે ગુજરાત સમાચારમાં સૌથી વધારે 43 વર્ષ સુધી ચાલેલી કોલમના તેઓ લેખક હતા. તેમણે પોતાના સાહિત્ય સર્જનની અંદર ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું છે, તેમાં સચરાચરમાં દ્રોણાચાર્યનું સિંહાસન, વૈકુંઠ નથી જવું, સોમવારની સવારે, આ બધા તેમના નિબંધ સંગ્રહો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને સમજીએ કે નવા વર્ષના સંકલ્પો. નવું વર્ષ એટલે કે દિવાળી પછી જે નવું વર્ષ બેસે તે, અને સંકલ્પો એટલે કે પ્રતિજ્ઞા. નવા વર્ષે આપણે દરેક લોકો કંઈક ને કંઈક પ્રતિજ્ઞાઓ લેતા હોય છે સારી ટેવો વિકસાવવા માટે. જોઈએ, આપણે પાઠની શરૂઆત કરીએ કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. જો કેવા કેવા સંકલ્પો લોકો કરે છે કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધ પોથી રાખવી, નિયમિત એટલે કે નિયમ પ્રમાણે, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું, રોજ ગીતાનો એક એક શ્લોક અને પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. પાઈ એટલે કે એક જૂનો તાંબાનો સિક્કો કે સિક્કાનો ત્રીજો કહેવાય છે. આવા તો કેટલાય ઘણા સંકલ્પો હોય છે જે લોકો નવા વર્ષે લેતા હોય છે. હવે સંકલ્પો લેવા તો સહેલા છે, પણ એ સંકલ્પોને પાળવા અઘરા છે. એ સંકલ્પો લાંબો સમય સુધી ટકી શકતા નથી, એનું અહીં વાત કરી છે કે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. એટલે કે દરેક લોકોના મનમાં આવા નવા નવા સંકલ્પો લેવાનું ઉચ્ચારણ થતું હોય એ દિવસે સમજી, લેખક કહે છે કે એ દિવસે સમજી લેવું કે આજે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. હોશ એટલે કે ઉત્સાહ, આપણા મનમાં એવા ઉત્સાહ જાગે છે કે આપણને વિવેકાનંદ, મહાવીર, બુદ્ધ એમના મનમાં એમને જે જ્ઞાન હતું, એમના જે સંકલ્પો હતા, એવા સંકલ્પો લેવાની આપણને પણ ઈચ્છા થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. એટલે કે આટલા વર્ષો આપણે નકામા કાઢી નાખ્યા, નિરર્થક એટલે કે નકામા કાઢી નાખ્યા, તો હવે આપણે કંઈક કરવું જોઈએ એવો વિચાર નવા વર્ષના દિવસે જ આપણી અંદર આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં એક ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આત્મ સુધારણા એટલે કે પોતાની જાતને, પોતાના વર્તનને સુધારવું, એટલે કે આત્મ સુધારણા. એટલે કે દરેકની આંખમાં, દરેકના જીવનમાં એવું થઈ જાય છે કે આપણે કંઈક પોતાની જાતને સુધારવા, આપણા વર્તનમાં સુધારો કરીએ, એવા કંઈક સંકલ્પો લોકો લેતા હોય છે. આજથી રોજ આમ કરવું, હોશ
હવેથી કદી આ ન કરું, એટલે કે હવેથી રોજથી હું આવું કરીશ, આવું નહીં કરું. આવા ઘણા બધા સંકલ્પો, ઘણી બધી પ્રતિજ્ઞાઓ આપણે નવા વર્ષે લોકો લેતા હોય છે. પણ આ સંકલ્પોની મજા જે છે કે કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. એટલે કે આ સંકલ્પો આપણને લેવા માટે જેટલી મજા આવે છે, લેતા સમયે આપણને સંકલ્પો જેટલી મજા આવે છે એટલી મજા આ સંકલ્પોને પાળવામાં આપણને આવતી નથી. દાખલા તરીકે, એટલે કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરો. એટલે લેખક કહે છે કે મને કોઈ બેસતા વર્ષના દિવસે સલાહ એવી આપી કે પોતાની આત્મ સુધારણા, એટલે કે પોતાને વ્યવહારમાં સુધારો કરવા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ, એટલે કે શ્રેષ્ઠ સંકલ્પ, શ્રેષ્ઠ પ્રતિજ્ઞા લેવી જોઈએ. વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે, ને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય છે. એવું ગણિત કાઢ્યું છે, એવું આપ કેલ્ક્યુલેટ કર્યું છે કે માત્ર રોજ 2 કલાક વહેલા ઉઠવાથી વર્ષે મારા 72 કલાક બચશે, અને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે છે. આવું કેલ્ક્યુલેટ કરે છે અને કહે છે કે લગભગ 4 વર્ષ જેટલો જીવનની અંદર વધારો થાય છે માત્ર સવારે 2 કલાક વહેલા ઉઠવાથી 7ને બદલે 5 વાગે. બબલખ એટલે કે પુષ્કળ વધારો થાય છે. હવે આવા વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો. એટલે કહે છે કોઈ મને સલાહ આપી કે રોજ 7 વાગે ઉઠો, એના કરતાં 2 કલાક વહેલા ઉઠો તો જીવનના 4 વર્ષ આખા જાણે વધી ગયા હોય એવું લાગે. તો આટલા બધા કલાકો આપણા જીવનમાં વધે છે. તો કે મેં ઉત્સાહમાં આવી આવા વિચારોથી ભોળવાઈને મેં સંકલ્પ તો કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડું ઉઠવું નહીં. લેખક કહે છે કે આવા વિચાર આવી કોઈએ મને સલાહ આપી એટલે હું તો એ સલાહની અંદર ભોળવાઈ ગયો અને બસ નક્કી કરી નાખ્યું કે પરોઢ એટલે કે પ્રભાત સવારે વહેલું 5થી મોડા ક્યારે ઉઠવું નહીં. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું કે નવું વર્ષ છે બેસતા વર્ષના તો 5 વાગે ઉઠી જવાય, પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 વાગે જ ઉઠ્યો. લેખક કહે છે કે બેસતા વર્ષના દિવસે તો મારાથી 5 વાગે ઉઠી જવાય, પણ બેસતા વર્ષના દિવસે એટલો થાક લાગ્યો કે બીજા દિવસે એટલે કે બીજના દિવસે મારાથી 7 વાગે જ 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. લેખક કહે છે કે હવે 5 દિવસની તો રજાઓ જ હોય છે, ઘરે આરામ કરવાનું હોય, દિવાળીના તહેવાર હોય, એટલે કે 5 દિવસ તો દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. જો સંકલ્પ પહેલો જ અહીંયા લેખકનો તૂટે છે કે પહેલા જ દિવસે જે દિવસે સંકલ્પ કર્યો તે દિવસે બેસતા વર્ષના દિવસે તો તે વહેલા ઉઠી જાય છે, પણ પછી કહે છે કે દિવાળીના 5 દિવસ છે એમાં મોડા ઉઠવામાં કંઈ વાંધો નથી, અને અહીંયા જ એમનો સંકલ્પ તૂટી જાય છે. અને કહે છે કે છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી મને ઊંઘ જ ના આવે. જો લેખક, જેટલો આપણે સંકલ્પ કરીએ છીએ અને સંકલ્પ પાળતા નથી, અને જે સંકલ્પ પાળી નથી શકતા આપણે એની પાછળ આપણે હજારો બહાના પણ હોય છે. એટલે લેખક કહે છે કે 5 દિવસ તો દિવાળીના છે એટલે એમાં મોડા ઉઠીએ તો વાંધો નહીં. છઠના દિવસે લેખક એવું કહે છે કે છઠના દિવસે મારે વહેલું તો ઉઠવું હતું, પણ વહેલું ઉઠવાનું છે એ ચિંતામાં મને આખી રાત ઊંઘ જ ના આવે કે 1:30 વાગ્યા સુધી મને ઊંઘ જ આવી નહીં, અને આથી છઠની સવારે પણ 8 વાગે જ ઉઠાવ્યું. એટલે કે સંકલ્પ અહીંયા મારો તૂટી જાય છે. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. એટલે કે છે છતાંય 7મના દિવસે મક્કમ મન કરી અને વિચાર કર્યો કે ના વહેલું ઉઠવું છે, એટલે શું કર્યું લેખકે એલાર્મ ગોઠવ્યું અને કે વિચાર કર્યો કે ના 7મને તો હવે વહેલું ઉઠવું જ છે. પણ બીજા દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ખોટો હોય. એટલે કહે છે એલાર્મ ઘડિયાળ જ મેં ખોટી ગોઠવી હતી. 8:30 ઉઠ્યા અને વિચાર જોયું તો ખબર પડી કે વહેલા ઉઠવાનું છે, પણ એલાર્મ ગોઠવી પણ એ એલાર્મનો કાંટો જ મેં ખોટો ગોઠવ્યો છે. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું. એટલે લેખક કહે છે કે બીજા દિવસે મેં ધ્યાન રાખ્યું કે હવે કાંટો ખોટો ગોઠવાય નહીં, તો એમાં એવું થયું કે ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ઉઠાયું નહીં. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. એટલે કે પૂનમ આવી, દેવ દિવાળી આવી ત્યાં સુધી શું થયું, એ એલાર્મ ઘડિયાળનું સમારકામ જ ચાલ્યું. એટલે કે એટલા દિવસ પણ વહેલું ઉઠાયું નહીં. વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 1:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગઈ.
લેખક શું કહે છે કે પછી મેં ગોઠવ્યું ખરી, પણ તેમાં ઘડિયાળની અંદર ચાવી ભરવાનું ભૂલી ગયો તો ઘડિયાળ બંધ જ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. લેખક કહે છે કે આવી તો ઘણી બધી મુશ્કેલીઓ આવી કે જેમાં મેં મારો જે સંકલ્પ છે એ પાળી શક્યો નહીં, છતાં પણ આવી અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા, એટલે કે આવી મુશ્કેલીઓ વટાવતા વટાવતા એટલે કે પસાર કરતા કરતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરી, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નથી. લેખક કહે છે કે મેં તો સંકલ્પ લીધો તો ઉઠવાનો કે 5 વાગે ઉઠું, 5:30 ઉઠ્યો તો ખરી, પણ કહે છે કે 10 મિનિટ રહી અને સૂઈ જવામાં વાંધો નથી, ઉઠ્યો તો ખરી 5 વાગે. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. ભંગ એટલે કે કંઈ સંકલ્પ તૂટતો નથી, ભંગ થવું એટલે કે તૂટવું. લેખક કહે છે કે મેં તો સંકલ્પ કર્યો હતો કે 5 વાગે ઉઠવાનું, એલાર્મ વાગ્યો, હું ઉઠ્યો ખરી, પણ ઉઠીને 10 મિનિટ પછી સૂઈ જવામાં વાંધો નથી. કેમ? કારણ કે હું ઉઠવાનો સંકલ્પ કર્યો હતો 5 વાગે, અને ઉઠીને પાછો સૂઈ જવો એમાં સંકલ્પનો ભંગ થતો નથી. એટલે 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ નહીં. લેખક પોતાના મનને મનાવે છે, સંકલ્પ કર્યો છે પણ પળાતો નથી. એટલે લેખક કહે છે કે 5 વાગે ઉઠીએ અને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ નહીં. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક વાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો. એટલે કે થોડા દિવસ તો આવું કર્યું, સવારે એલાર્મ ગોઠવે, 5 વાગે ઉઠીએ, 10 મિનિટ જાગીને ફરી પાછા સૂઈ જાય. એટલે આવું તો ઘણા દિવસો સુધી કર્યું. પછી એક દિવસ સવારે તેમને વિચાર આવ્યો કે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? પછી એકવાર એમને વિચાર આવ્યો, ઉપાધિ એટલે કે આ બધી મુશ્કેલીઓ શા માટે? 4 વર્ષ વધુ જીવવા માટે ને? મૂળ તો એ 2 કલાક બચાવીને શું કરે છે કે 4 વર્ષ વધુ જીવવા માટે ને? તો જીવવાનો એવો મોહ શું, આવો ભ્રમ શું, જીવવાની આવી ઉત્સાહ શું, જીવવાનો આવો ભ્રમ શા માટે? શા માટે 5 વાગે ઉઠવું 7ની જગ્યાએ? વધુમાં વધુ જીવનના 4 વર્ષો વધારે જીવવા માટે? તો જીવવા માટેનો જ આવો મોહ શું કામ? લેખકને મનમાં પ્રશ્ન થયો કે જીવવા માટેનો જ આવો મોહ શું કામ? સંત મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. પછી વિચાર કરે છે કે જે આપણા સંત મહાત્માઓ હતા એમણે તો માયા મૂકવાનું કહ્યું છે. માયા મૂકવી એટલે કે મમતા સ્નેહ છોડી દેવું. એટલે કહે છે કે એમણે તો આવી મોહ માયા છોડવાનું કહ્યું છે, તો મને આવો જીવવા માટે થઈને વહેલું ઉઠવું શા માટે? ત્યારે હું તો એકલો ઉઠીને એ માયા વધારી રહ્યો છે. એટલે કહે છે કે તો પછી હું આ વહેલો ઉઠી અને એ માયા તો હું વધારી રહ્યો છું, જ્યારે સંત મહાત્માઓએ તો એવું કહ્યું છે માયાને છોડવી જોઈએ. આવો મોહ શું કામ રાખવો? એટલે કહે છે કે આવો મોહ શું કામ રાખવો? મારી આત્મ સુધારણા તો આમ ફીલ સોંપીને પંખે ચડી ગઈ. એટલે કે મારે જે પોતાની જાતને સુધારવાનો જે નિર્ણય હતો એ તત્વજ્ઞાન, ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન, અને પંથે ચડી જવું એટલે કે રસ્તે આગળ વધી જવું. એટલે કે મારી આત્મ સુધારણાનું જે તત્વજ્ઞાન હતું એ તો આ રસ્તે આગળ વધી ગયું છે. એટલે પહેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને પડી રહ્યો. એટલે કે મારો આ જે તત્વજ્ઞાન, મારો જે પોતાની જાતને સુધારવાની જે મેં નિશ્ચય કર્યો હતો એ વ્યૂહ રચના, વ્યૂહ એટલે કે વિશિષ્ટ રચના, એ શબ્દ રચનાની હરીફાઈમાં એટલે કે એક પછી એક બહાના કરવાની અને એની અંદર જ એમને એમ આ પડી રહ્યું. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.